નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો તમે તો? મિત્રો, આજે આપણે ધોરણ 4માં અભ્યાસ કરીશું. ધોરણ 4 વિષય છે ગણિત અને પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. તો મિત્રો, પ્રવાસ વિષયના આપણે ઘણા બધા પ્રશ્નોની ગણતરી દ્વારા જવાબ મેળવ્યા, કે ઘણા બધા એવા પ્રશ્નો હતા એની ગણતરી કરી, એમાં સરવાળો કર્યો, બાદબાકી હોય ત્યાં બાદબાકી કરી, ભાગાકાર અને ગુણાકાર એવા તમામ આપણે પ્રશ્નોની ગણતરી દ્વારા એનો જવાબ મેળવ્યો હતો. એમાં જ આપણો પ્રશ્ન છે, આપણે ગયા વિડીયોઝમાં જોયું હતું કે તેઓ લખી લેકે જાય છે અને બોટિંગ કરે છે, તો એની યાદી અહીં દર્શાવી છે. બોટિંગ મોમની યાદી, બોટિંગ મોમની યાદીમાં ફરી એકવાર આપણે કઈ બોટ છે જોઈશું. ડબલ ડેકર બોટ, પેન્ડલ બોટ, મોટર બોટ અને હલેસાવાળી બોટ, આ ચાર બોટો અહીં દર્શાવી છે. ડબલ ડેકર બોટના એક વ્યક્તિ દીઠ 40 રૂપિયા અને 40 મિનિટ, સમય કેટલો છે? 40 મિનિટ. પેન્ડલ બોટના 30 રૂપિયા અને 30 મિનિટ. મોટર બોટના 20 રૂપિયા અને 20 મિનિટ. હલેસાવાળી બોટના 10 રૂપિયા અને 45 મિનિટ. તો એના વિશેના પણ ઘણા બધા પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છે. તો થોડા એવા જ બીજા પ્રશ્નો છે જે આપણે જોઈશું. એક છોકરાએ રૂપિયા 60 આપ્યા. એક છોકરા કેટલા રૂપિયા આપે છે? 60 રૂપિયા આપે છે અને એક કલાક બોટિંગ કરી. 60 રૂપિયા આપે છે અને એક કલાક બોટિંગ કરે છે, તો તેણે કઈ નામ ચલાવી હશે? તો આપણે યાદી પરથી એનો જવાબ આપવાનો રહેશે. કેટલા રૂપિયા આપે છે? 60 રૂપિયા આપે છે અને એક કલાક બોટિંગ કરે છે. તો મિત્રો, આપણે અહીં જોઈએ કે સમય જોઈએ તો આ 40 મિનિટ છે, 30 મિનિટ છે, 20 મિનિટ છે અને 45 મિનિટ છે. કેટલા રૂપિયા આપે છે? 60 રૂપિયા આપે છે અને એક કલાક બોટિંગ કરે છે. તો અહીં આપણે જોઈશું 60 રૂપિયા અને સમય એક કલાક. કેટલા રૂપિયા આપે છે? 60 રૂપિયા આપે છે અને એક કલાક બોટિંગ કરે છે, તો તેણે કઈ નામ ચલાવી હશે? તો મિત્રો, એક કલાક અહીં આપણે સમયમાં જોઈએ તો આ 40 છે, 30 છે, 20 છે અને 45 છે. અહીં એક પણ એક કલાક નથી, પરંતુ અહીં આપણે જોઈએ તો 40 મિનિટ, 30 મિનિટ. 30 મિનિટ પર આપણે ધ્યાન તો રમી, તો આ છે 30 મિનિટ. 30 મિનિટ અને બીજી 30 મિનિટ કેટલી થાય છે? 30 વત્તા 30, 60 મિનિટ. આપણે અહીં લખીશું
અને મોડલ વર્બ. આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો. જો આ પ્રવાસના એક વર્ષના બાળકોનો ખર્ચ 2500 હોય કે પ્રવાસના એક વર્ષના બાળકો આખી એક વર્ષના બાળકોનો ખર્ચ 2500 હોય અને બસમાં 50 બાળકો હોય. બસમાં કેટલા બાળકો હોય? 50 બાળકો હોય તો એક બાળકના ભાગે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? કે બસમાં કુલ 50 બાળકો છે અને આખી બસ એનો જે ખર્ચ છે એ 2500 છે, તો એક બાળકના ભાગે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો 2500 એ બધા બાળકના બસનો ખર્ચ માટે એક બાળકના બસના ખર્ચ કેટલા? ફળ ભણીશું કે 2500 બધા બાળકોના બસનો ખર્ચ માટે આપણે શું શોધવાનું છે કે 2500 બધા બાળકોના બસનો ખર્ચ માટે 50 બાળકોના બસનો ખર્ચ બરાબર કેટલા? કે 2500 એ બધા જ બસના બાળકો છે એનો ખર્ચ થાય છે, માટે 50 બાળકોનો બસનો ખર્ચ કેટલો? કે કુલ કેટલા બાળકો છે? કે 50 બાળકો હોય. તો મિત્રો આપણે 2500 ભાગ્યા 50 કરીશું. આપણે આ રીતે લખી દઈશું 2500 ભાગ્યા 50. હવે મિત્રો બંનેમાં શૂન્ય શૂન્ય છે. જ્યારે બંનેમાં શૂન્ય શૂન્ય હોય છે ત્યારે આપણે એને કાઢી નાખશું એટલે કે કેન્સલ કરશું. હવે ઉપર 250 છે અને નીચે છે 5. હવે આપણે ભાગાકાર કરશું. 250 ભાગ્યા 5, તો 5 × 25 શૂન્ય શૂન્ય, આ શૂન્ય એટલે 50. તો 250 ભાગ્યા 5 કરતા જવાબ આવે છે 50. કેટલો જવાબ આવે છે? 50. માટે એક બાળકના ભાગે કેટલા આવશે પૈસા? તો 50 રૂપિયા આવશે. એક બાળકના ભાગે 50 રૂપિયા આવશે. આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે એક બાળકના ભાગે કેટલા રૂપિયા ચૂકવવાના થાય, તો એક બાળકના ભાગે 50 રૂપિયા ચૂકવવાના થાય. એક બાળકના ભાગે 50 રૂપિયા ચૂકવવાના થાય. તો મિત્રો અહીં આપણે આખા પ્રકરણ દરમિયાન જેટલા પણ પ્રશ્નો છે, પ્રવાસને લગતા જેટલા પણ પ્રશ્નો છે એની ગણતરી કરી આપણે એના પ્રશ્નોના જવાબ આપ્યા.